जय स्वामीनारायण बाळको, आपने कलरवमां अजब जेवी वात छे ए पाठ ત્રણ જોતા હતા, બરાબર? તો આજે આપણે એ પાઠમાં 38 પેજ નંબરથી ચાલુ કરીશું. તો 38 પેજ નંબર તમે કાઢો કલરવની ચોપડીમાં, બરાબર છે? તો હવે ચાલો સૂચના વાંચીએ. ખૂટતો અક્ષર લખો. તો અહીંયા બધા ચિત્રો આપેલા છે, એ ચિત્રમાં અમુક અક્ષર આપેલા હશે અને અમુક અક્ષર લખવાના બાકી હશે. તો ચિત્ર જોઈ અને ખૂટતો અક્ષર તમારે લખવાનો રહેશે. તો ચાલો, પહેલું ચિત્ર છે નળનું. શાનું ચિત્ર છે? નળનું, જે બધાના ઘરે હોય જ છે અને બધાએ દેખેલો જ હશે, બરાબર ને? તો અહીંયા નળ લખવા માટે અળ અહીંયા આપેલો છે. તો તમારે ખૂટતો અક્ષરમાં શું લખવાનું? તો ન લખવાનું. શું લખવાનું છે? ન, એટલે નળ બની જશે, બરાબર. એ જ રીતે આ છે પેનનું ચિત્ર. આ શાનું ચિત્ર છે? બોલ પેનનું. તો અહીંયા પાના ઉપર એક માત્ર પે આપેલો છે અને તમારે શું લખવાનું રહેશે? પે ન. તો પે આપેલું છે તો આપણે શું લખીશું? ન. પછી આ છે ભમરડાનું ચિત્ર. ભમરડો તમારે બધાની જોડે હશે, તમે મેળામાંથી યા તો ગમે ત્યાં ફરવા જાઓ તો લેતા હશો રમવા માટે ભમરડો. તો અહીંયા ભ લખેલું છે, પછી ખાલી જગ્યા આપી છે રડો. તો અહીંયા તમારે આખો અક્ષર બોલવાનો છે. તો બ મ રડો. તો કયો અક્ષર નથી લખેલો? તો અહીંયા મરચાનો મ નથી લખેલો. તો આપણે લખીશું એટલે આખો અક્ષર પૂરો થશે, બ મ રડો. પછી આપેલું છે પતંગનું ચિત્ર. શાનું ચિત્ર છે? પતંગનું. તો અહીંયા પતંગ લખેલું છે, ગ લખવાનું બાકી છે. ગ લખવાનો બાકી છે. તો અહીંયા આપણે ગણપતિનો ગ કરીશું. પછી તમારે આખો શબ્દ વાંચવાનો, પતંગ. એ જ રીતે અહીંયા ગાજરનું ચિત્ર આપેલું છે, બરાબર. તમે બધાએ ખાધેલું હશે ગાજર. તો અહીંયા જ ર લખેલું છે, પાછળના બે અક્ષર લખેલા છે પરંતુ આગળનો અક્ષર લખેલો નથી. તો આપણે શું લખવું પડે? ગા. શું લખવાનું? ગા. તો ગા કેવી રીતે લખાય? તો પહેલાં આપણે ગણપતિનો ગ કરીશું અને એને કાનો મૂકીશું એટલે બનશે ગાજર. એ જ રીતે અહીંયા જામફળનું ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર આપેલું છે? જામફળનું. તો આપણે પહેલાં બોલવાનું જામફળ. તો અહીંયા મ ફળ આપેલું છે તો આપણે શું લખીશું? જા લખીશું. શું લખીશું? જનેકાનો જા, એટલે આખો શબ્દ વાંચો, જામફળ, બરાબર. તો અહીંયા તમારે આ રીતે ખૂટતો અક્ષર લખવાનો રહેશે. ચાલો હવે આપણે બાજુનું ચિત્ર જોઈએ. તો અહીંયા છે જોડકા જોડો. અહીંયા બંને બાજુમાં ચિત્રો આપેલા છે. એક બાજુ શરીરના અંગો આપેલા છે અને બીજી બાજુએ એ શરીરના અંગોને સાફ કરવા માટે કયા સાધનનો ઉપયોગ આપણે કરીએ છીએ એ આપેલું છે, બરાબર. તો એમાં પ્રથમ છે અહીંયા દાંતનું ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર છે? દાંતનું. તો દાંત સાફ કરવા માટે તમે શું કરો છો? તો બ્રશ કરો છો. તો અહીંયા બ્રશનું ચિત્ર આપેલું છે, એની સાથે દાંતના ચિત્રને જોડેલું છે. તો એ જ રીતે અહીંયા નાકનું ચિત્ર આપેલું છે. તો નાક સાફ કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? અથવા તો છીંક આવે તો આપણે શું લઈએ છીએ? તો અહીંયા રૂમાલ. તો અહીંયા નાકને કોની સાથે જોડીશું? રૂમાલ સાથે. પછી એ જ રીતે અહીંયા છે અંગૂઠાના નખનું ચિત્ર આપેલું છે. અંગૂઠાના નખનું ચિત્ર. તો નખ કાપવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ આપણે? તો અહીંયા નેઇલ કટર આપેલું છે. તો અહીંયા નખને નેઇલ કટર સાથે જોડીશું. પછી એ જ રીતે અહીંયા બંને હાથથી તાળી પાડતું ચિત્ર દેખાય છે હાથનું. તો અહીંયા બંને હાથ ધોતું ચિત્ર દેખાય છે, બરાબર. તો બંને હાથ ધોવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ આપણે, એટલે કે હાથ ધોવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? તો અહીંયા સાબુ આપેલો છે, બરાબર. શું આપેલું છે? સાબુ. તો હાથને કોની સાથે જોડીશું? સાબુ સાથે જોડીશું, બરાબર. હવે નીચે આપેલા પ્રશ્નો હું તમને સમજાવીશ, તમારે તમારા કલરવની નોટમાં લખવાના રહેશે. તો પહેલો પ્રશ્ન છે, તમે દાંત કેવી રીતે સાફ કરો છો? તો તમારે લખવાનું, અમે દાંત બ્રશ વડે સાફ કરીએ છીએ. આપણે નખ કેમ કાપવા જોઈએ? તો જો આપણે નખ ન કાપીએ તો આપણા નખમાં મેલ ભરાય છે અને પછી જ્યારે આપણે જમવા બેસીએ છીએ ત્યારે એ મેલ આપણા મોઢામાં જાય છે અને આપણે બીમાર પડીએ, એટલે આપણે નખ કાપવા જોઈએ. આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ? તો જો આપણે રમીને આવીએ ત્યારે, જમવા બેસીએ ત્યારે, જમ્યા પછી,
એ રીતે આપણે હાથ ધોવા જોઈએ. છીંક ખાતી વખતે મો આડે રૂમાલ કેમ રાખવો જોઈએ? છીંક ખાતી વખતે આપણે મો આડે રૂમાલ એટલા માટે રાખવો જોઈએ કે આપણે જ્યારે છીંક ખાઈએ છીએ ત્યારે આપણા નાકમાંથી નીકળેલા વાયરસ બીજાને એનો ચેપ ન લાગે એના માટે આપણે મો આડે રૂમાલ રાખવો જોઈએ. ધોયેલા કપડાં પહેરવાથી શું ફાયદો થાય છે? તો ધોયેલા કપડાં પહેરવાથી આપણા શરીર ઉપર પણ સારા લાગે છે, ચોખ્ખા લાગે છે, અને અને આપણે ગંદા કપડાં પહેરીએ તો એનાથી આપણે શું મોઢું હાથ લૂછીએ તો આપણે બીમાર પડી જઈએ છીએ. એટલે આપણે ધોયેલા કપડાં પહેરવા જોઈએ. શરીર ગંદુ કેવી રીતે થાય છે? તો જો આપણે નહીએ નહીં, પછી આપણે માટીમાં રમવા જઈએ અને હાથ પગ ના ધોઈએ તો આપણું શરીર ગંદુ થાય છે. ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ? તો ઘરનો કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે? તો આપણું ઘર આપણી મમ્મી સ્વચ્છ રાખે છે. કોણ સ્વચ્છ રાખે છે? મમ્મી. ઘર અને ગામને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ? તો ઘર અને ગામને ચોખ્ખું રાખવા માટે આપણે જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. એ કચરો આપણે કચરા પેટીમાં નાખવો જોઈએ. અને બીજું કે આપણે જ્યાં ત્યાં થૂકવું જોઈએ પણ નહીં. હવે 10મો પ્રશ્ન છે, તમે કચરા પેટી ક્યાં ક્યાં જોઈ છે? તો અમે કચરા પેટી ઘરમાં, ગામમાં, પછી બસ સ્ટેન્ડ પર, રેલવે સ્ટેશન પર, એવી જાહેર જગ્યાએ અમે કચરા પેટી જોઈ છે. તો બાળ મિત્રો, અહીંયા ત્રીજો પાઠ પૂરો થાય છે. તો આમાં તમારે પાઠ્યપુસ્તકમાં પણ પૂરવાનું છે અને તમારી કલરવની નોટમાં પણ તમારે લખવાનું છે. તો જય સ્વામિનારાયણ બાળકો.